આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. આ શા ખોટા આવ્યો છો દાદા? એકાઉન્ટ પે છે, ત્રણ દિવસની વાર લાગશે, ત્રણ દિવસ પછી તમારા ખાતામાં પેમેન્ટ જમા થઈ જશે. અરે પણ મારે જરૂર છે સાહેબ, ત્રણ દિવસ કેમ થાય? બેંક સામેની બેંક રહે ને શેરીમાં, યાનો ચેક છે, પણ તમારા ખાતામાં એની પ્રોસેસ ત્રણ દિવસની લાગે, ત્રણ દિવસ પછી તમારા ખાતામાં જમા થઈ જશે. અરે પણ તમે લખી ઉપાડી દો એમ દાદા, ન આવે કા કેમ ન આવે? એની પ્રોસેસ ત્રણ દિવસની થાય, પણ મારે જરૂર છે. એટલે આ દાદાને મારે કેમ સમજાય? દાદા તમે એક દાખલા તરીકે તમને વાત સમજાવું. જો તમે તમારા વાડીએ હાલીને હાલ્યા જતા હોય. પણ હું વાડીએ જતો જ નથી. એટલે પણ દાદા હું એક તમને ઉદાહરણ આપું છું, તમે સાંભળો જ ખરા પૂરું. પણ વાડીએ જ્યાં આવજે એ મારી એક પ્લીઝ મારી વાત સાંભળજો. હા, તમે વાડીએ હાલીને જતા હોય. પણ હું વાડીએ જતો જ નથી. એ દાખલા તરીકે તમને વાત કરું, તમે ભલ ન જતા હોય પણ વાત તો સાંભળો. દાખલો આપણે જોયું જ નથી. એટલે દાદા તમે વાડીએ હાલીને, તમે મારી વાત સાંભળો, મેં તમને આપ્યું નહીં. એ તમારી હોય 100% વાત હશે. એને આ છે લખી ઓલા, પણ મને ઉપાડી આવજો એટલે હું ગયો છું. તો હું તમને એ સમજાવું છું, તમે તમારી વાડીએ હાલીને જતા હોય બરોબર, તમારી વાડી પેલા તમારા વાડી પાસે એક શમશાન આવતું હોય, અહીંયા શમશાને તમે મરી ગયા હોય. પણ હું મર્યો જ નહીં હોય ને. એટલે પણ એક વાત છે દાખલા તરીકે, હું આ તમારા સામે ઉભો છું, ઉદાહરણ આપીશ તમને બરોબર. પણ મર્યા ગયા ને, એટલે પણ ખાલી સમજો તમે મરી ગયા બરોબર. તમે અહીંયા મરી ગયા હોય તો તમારા છોકરા તમને ડાયરેક્ટ શમશાનમાં હળગાવી દે, ઘીરે લાવે. ઘીરે લાવે? હવે ઘીરે લાવે, ઘીરે શું કામ લાવે? વિધિ કરવા. એટલે દાદા આમાં એ રીતની જ વિધિ આવે, આમાં બધી વિધિ કરવી પડે. એ ત્રણ દિવસની વિધિ સંપૂર્ણ પરિપૂર્ણ થાય પછી તમારા ખાતામાં જમા થઈ જાય. બરોબર. મારે તમને એક પ્રશ્ન સાહેબ કેવો છે, બોલો. તમને પરણાયા છે? ના, મને પરણાયા જ નથી. આ દાખલા તરીકે તમને પરણાયા હોય તો? મને પરણાયા નથી, મારે કેમ હા પાડી? તમને પરણાયા હોય હા, અને તમે ગયા હોય તમારા હારા ઘીરે કેળવા હા, અને ન મોકલે તો? તો જ મારો બાટલો ફાટી જશે. એ મારો બાટલો ફાટી ગયો છે કેમ? મારા પૈસા આપો તમે. એટલે પણ દાદા આમાં ત્રણ દિવસની પ્રોસેસ લે. તો તમારો બાટલો ફાટે તો મારે ન ફાટે જાય? જાઓ દાદા તમે કામ કરો, ત્રણ દી આવજો, જાઓ તમારા પૈસા આવી જશે. ત્રણ દી આવી જશે? હા આવી જશે, જાઓ. અરે સાહેબ લેપીલા. એટલે આપણને એક આવા આ મેકી મને નોકરી મુકાવશે ક્યાંક આવી છે? આ નોકરી શું મુકાવે? ત્યાં કે અમારો બાટલો ફાટે તો બાયડી નો મોકલે, અમારો નહીં ફાટે જતો હોય. હા જાઓ, ત્રણ દી પૈસા લઈ જઈએ. એટલે સાહેબ, એ સાહેબ બોલો. બેન શેક વટાવા દો. લીંદવા ગયા હોય દાખલા તરીકે એક વાત સમજો તમે, પ્લીઝ સમજો કે તમે લીંદવા ગયા બરોબર. લીંદતા લીંદતા તમે હાલે ગયા, શેઢો આવી જાય, તમે પાડોશી ને લીંદવા વ્યાજ આવશો? ના, શેઢે થી પાછા વળી જાય. શું કામ પાછા વળો છો? પાછું વળવું પડે ને, નકર પૈસા ન દે. અચ્છા બેન, આમાં એ જ રીતનું આવે. આ બેંક હામી બેંક નો છે, વારા ફરતી ક્લિયર થતો થતો ત્રણ દિવસ તમારો ક્લિયર થઈ જાય અને તમારા ખાતામાં જમા થઈ જાય પૈસા. તમે આમ જ ધક્કા ખવરાય રાખજો બેન. આમાં જઈને પ્રોસેસ થતી હોય ને લેવી પડે, તમે કેમ શેઠે પાછા વળી જાય? તમે એમ આમાં અમારે પાછો શેક જાય ને પછી પાછો રિટર્ન આવે ને ત્યાં અમારે ક્લિયર થાય. મને અત્યારે પૈસા જો, બીજું મારે કઈ નથી જોવું. અત્યારે બેન ન મળે, ત્રણ દિવસે આવજો, ત્રણ દિવસે તમને પૈસા મળી જશે. એ સર હા, તો મારી વાત સાંભળો, તમારો પગાર થાય છે? તો પગાર તો થાય જ તે ને. કેટલા મહિને? દર પહેલી તારીખે પગાર તો થાય ને. મહેનત કરવી છે, પગાર ન થાય?
એમ નહી, દર પહેલી તારીખે તમારો પગાર થાય ને, તમારે 4 મહિના પગાર નો આવ્યો હોય તો નો મેળ ખાય. હા તો અમારે મેળ નો ખાય અમારે. હા જાઓ, આ લપ કરતા 3 દી આવજો. જાઓ આવી જાઓ. એમ 3 દી એ આવી જાય છે. જાઓ બાપા. હા તમે ક્યાંક નોકરી મુકાવશો કોકની? ના, આમાં નોકરી જ મૂકવી પડે એમ છે. હા રામ રામ સાહેબ. એ સાહેબ બોલો. ભાઈ આ એક શાક વટાવવાનો છે. બોલો શું નામ છે તમારું? રાજુભાઈ. રાજુભાઈ, હવે રાજુભાઈ આ એકાઉન્ટ પે છે તમારો શેર? હા હા, મેં બેંક નો. આ બેંક નો નથી? ના, આ બેંક નો નથી. મારું ધારણ આ બેંક નું ખાતું છે. ખાતું આ બેંક નું છે, પણ શેખ હામી બેંક માં બેંક નો છે. હવે રાજુભાઈ, હા તમારે આ એકાઉન્ટ પે છે એટલે આ તમારા ખાતામાં પૈસા 3 દિવસે જમા થાય. સામી બેંક નો શેખ છે એટલે તમારા ખાતામાં આવતા 3 દિવસની વાર લાગશે. 3 દિવસે તમને પૈસા મળી જશે. પણ સાત ત્રણ દિવસથી ન હાલે. અમારે મારા સાથે જરૂર. મેં સામે વાળા કોઈને ટાઈમ આપ્યો હોય. પણ ટાઈમ આપ્યો એ વાત હાઈસી છે, પણ તોય 3 દિવસ સિવાય તમારા ખાતામાં પૈસા જમા ન થાય. પણ સાહેબ મારે અહીંયા ઘણા સાંજે ઉલાન પૈસા દેવાના છે. મેં એને કીધું તને હાથ ન પડો દો, પૈસા તારા આપી દો. અને તમે કહો 3 દિવસ લાગશે. 3 દિવસ શું જવા લાગે? એની પ્રોસેસ 3 દિવસની થાય. અરે પણ ગમે પ્રોસેસ હોય કે કોશિશ કરો ભલામણો. આમ હાલે કાંઈ તમે ગામડા માણા તમે ગમે એને 3-4 દિન પાછું કહી દો. આ પૈસા નથી. વાત તમારી હું સમજુ છું. તમે કયો એમ ન આવે જલ્દી થાય. પણ સાહેબ અમારે જરૂર હોય એમ કોઈ સામે વાળા ટાઈમ આપ્યો. અમારું આમ ઈમે વાત આવી છે, પણ આમાં પ્રોસેસ ન થાય કે હું હમણાં અત્યારે દઈ દઉં. પણ 3 દિવસની વાર લાગે એટલે લાગે. પણ ગમે કંઈક સાહેબ કંઈક કરો. તમને પીગે લાગવું કાંઈ પીગે લાગવાની વાત જ નથી. હવે હું તમને એક દાખલા તરીકે વાત કરું. હાલો તમે છેડુ માણસ હો ને. હા વાદળમાં આકાશ થયું ને એ કઈ વાદળું જ ન હોય તો વરસાદ આવે? વાદળ નું હોય તો નો જ વરસાદ આવે ને. તો વરસાદ ક્યારે આવે? કે જ્યારે એનો સમય થાય, વાદળા બંધાય ત્યારે વરસાદ આવે ને. હા એમનામ તો વરસાદ નો આવે ને. ના એમનામ નો આવે. તો સાહેબ આમાં એ રીતનું જ હોય. આ શેક ન્યા જાય, આમ બે કે સહી થઈને પાછો આવે, પછી તમારા ખાતામાં જમા થાય, એમનામ નો થાય. લે સાહેબ ધીમે અડાવું. અમારે કોઈ માણસ તકલીફ સમજો. મારી વાત સાંભળો સાહેબ. હા તમારે ખેતી છે? ખેતી તો છે, જમીન છે ને. તો તમે તમારી જમીનની અંદર તમે કપા વાયો. હા બરોબર. અને કપા બરોબર ફાલ ફૂલ આવ્યો હોય, ફાલ ફૂલ આવ્યું હોય અને પીસી બળી ગયો હોય બરોબર બરોબર. પછી તમે જીએ બીએ જાઓ સાહેબ પાસે કે સાહેબ મારે બીપી બળી ગઈ છે. તો સાહેબ તમને એમ કે જાઓ તમને 15-20 દિવસ લાગશે. પીસી ત્યાં ઘડી ન આવે અને નહીં આવે તો તમને કેમ થાય? એમ ઈવડાય 15 દિવસ નો આવે થોડું હાલે બાટલા ફાટી જાય અમારે હુકાઈ જાય બધું. સાહેબ અમારો બાટલો ફાટી જાય. અમારે જોઈ જાય તો ઉભો ભાઈ પૈસા નથી એટલે 3 દિવસની પ્રોસેસ થાય સમજાતું નથી. સાહેબ આમ પ્રોસેસ રવા દો. તમે મલકને સમજાવ રવા દો. ગામડા વાળાને બીજે તમને કોઈ ભટકાણા નહીં હોય. તેમ કેમ ન હાલે અહીં હેસ કે ધોરાઈ ગયું એટલે તમને એક નોકરી મળે છે એટલે તમે ગમે એમ કીધા રાખજો. 3 દિવસ આવજો. 3 દિવસ આવજો એટલે કે દી એમ આવું સોમવારે આવું. આ સોમવારે આવજો સાહેબ. તમે રવાઈ દો. હમ ઓળો નો અને તમારે જાળે છે ને તમારા બાટલા એને તોડ નાખે. તા બિયા લપ કર્યા વગર તમે તમને કોની આવી રીતે વાત કરો તમને ખબર છે? અરે ગમે એ હોય ને તમે મને બેંક નામ સાહેબ છો. બીજું કોણ છો? કોઈ સિંગડા નથી ને તમારે? સિંગડાની વાત નથી, ગવર્મેન્ટ ઓફિસર ઉપર નું. એને હું લાગુ પડે ખબર પડે છે? અમારે એટલું લાગુ બાગુ ન જોવાનું. એને અમારે હાથ થી હાલતા હોય. પણ હાથ થી હાલતા હોય તો 3 દી આવજો. જાઓ હેલી નીકળ્યા છો તીમાં. હા એવી લપવું કરે. અહીં લપ કરવાની છે? અમારે કોઈ સામે માણસ દેવાના હોય પૈસા. આવું પણ જાઓ મારા દીવાન જમીન કે 3 દી આવજો. 7 દી આવજો.
નોકરી કરે આવી નોકરી કરાય.